સુરત શહેરમાં ગત સપ્તાહમાં આવેલ તાપીપુર અને ત્યારબાદ ભારે વરસાદ અને ખાડીપુરના પાણીના અસરગ્રસ્તોને સરકારી સહાયના નામે માત્ર 30 અને 40 હજાર રૂપિયા જેવી નજીવી રકમ અપાતા અસરગ્રસ્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે અસરગ્રસ્તોને વ્યવસ્થિત ન્યાયિક રીતે કેશડોલ અપાય તેવી માંગણી સાથે ગુજરાત પરિવર્તન પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી. સુરત શહેરમાં ગત સપ્તાહમાં તાપીપુર અને ત્યારબાદ ભારે વરસાદ થતાં ખાડીપુરે તારાજી સર્જી હતી, જેથી સુરત શહેર અને જિલ્લાના નીચાણવાળા વિસ્તારો તથા ગામડાઓમાં ભારે પાણી ભરાતા કેટલાક વિસ્તારો સંપર્કવિહોણા થઈ ગયા હતા. જો કે ગત ગુરુવારથી શહેરની પરિસ્થિતિ ફરી સામાન્ય થઈ ગઈ હતી અને રાજ્ય સરકાર દ્વારા પણ પૂર અસરગ્રસ્તોને તાત્કાલિક કેશડોલ આપવાની શરૂઆત કરાઈ હતી. પરંતુ કેશડોલ સહાયના નામે સરકાર દ્વારા અસરગ્રસ્તોની મજાક ઉડાવવામાં આવી રહી હોય તેમ લાગી રહ્યું છે. દરેક વ્યક્તિને 30 થી 40 રૂપિયા દિવસના અપાતા અસરગ્રસ્તોમાં સરકાર સામે રોષ જોવા મળ્યો હતો અને તેથી જ અગાઉ વિપક્ષ કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયા બાદ મંગળવારે ગુજરાત પરિવર્તન પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી પૂર અસરગ્રસ્તોને ન્યાયિક રીતે કેશડોલ સહાય આપવામાં આવે તેવી માંગણી કરાઈ હતી. તાપી નદીના ઉપરવાસમાં ભયંકર વરસાદ પડવાથી તારીખ 23મીને સોમવારથી સુરતમાં તાપી નદીના પૂર આવ્યા હતા. એમાં ઘણો બધો વિસ્તારનો સમાવેશ થયો હતો. આ ઉપરાંત ખાડીના વિસ્તારમાં પણ પૂર આવ્યા હતા, ત્યાં પણ ઘણા બધા વિસ્તારોને આવરી લેવાયા. આ ઉપરાંત ફ્લડ ગેટ બંધ કરવાને કારણે વરસાદના પાણીથી પણ લોકો ઘેરાઈ ગયા હતા. લગભગ મોટેભાગના વિસ્તારમાં પાણી હતા. આ અસરગ્રસ્તોને આજ દિન સુધી ભાગ્યે જ કોઈ જગ્યાએ સર્વે કરવામાં આવ્યું છે. કોઈને કેશડોલ પણ ઠીક છે, કેશડોલ જે આપે છે 30 રૂપિયા, એ ખરેખર 30 રૂપિયામાં કદાચ કોઈ ટાઈમ જમવાનું પણ મળતું નથી. આ મને એમ લાગે છે કે જે લોકોને અસર થઈ છે એને જે ઘા પડ્યો છે એની પર નમક છીડકવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે. ગુજરાત પરિવર્તન પાર્ટી એનો સખતમાં સખત વિરોધ કરે છે. ખાડીની અંદર પણ અમે જોયું તો ઘણા બધા દબાણો થયા છે, કેટલાક ખાનગી નંબરો છે જેને કારણે પાણીના વહનમાં અવરોધ ઊભો થાય છે. આ ટાંકી દબાણ અને જે કંઈ ખાનગી નંબરો છે સંપાદન કરીને ખાડીનો માર્ગ મોકળો બનાવવો જોઈએ. આ ઉપરાંત જે કંઈ ને અસર થઈ છે, કારણ કે અમે જોયું છે તો ઘણાની ઘરવખરીમાં અનાજ, ગોદરા ગાદલા, ફર્નિચર, ઇલેક્ટ્રોનિક સાધનો બગડી ગયા છે. કેટલાકના મકાનના ફ્લોરિંગ બેસી ગયા છે, કેટલાકની કમ્પાઉન્ડ વોલ તૂટી ગઈ છે. તો આ બધાને અત્યારે મકાન સિવાયની બાકીની લગભગ ઓછામાં ઓછા 2000 રૂપિયા કે તેથી વધુ કેશડોલ અને ઘરવખરી આપવી જોઈએ, અમારી એક મુખ્ય માંગણી છે. આ ઉપરાંત જે કંઈ ઘરવખરીને નુકસાન થયું છે તેનું સર્વે કરવામાં આવે, જે કંઈ મકાનને નુકસાન થયું છે તેનું સર્વે કરવામાં આવે અને લોકોને પૂરતા, કારણ કે 1000 કરોડ રૂપિયા જેવી માતબર રકમ આપના કુદરતી આફત રાહત ફંડમાં પડેલા છે. આમાં 100 કરોડ રૂપિયા જો ખર્ચી કાઢવામાં આવે, આમ તો ગુજરાત સરકાર જાત જાતની જાહેરાતોમાં અને જાત જાતના ટાઇફામાં 2000 રૂપિયા ખર્ચે છે, તો આ ગરીબ માણસો માટે કેમ ખર્ચતી નથી? ખરેખર એના માટે એક શરમજનક ઘટના છે. ગુજરાત પરિવર્તન પાર્ટી આ અનેક વિસ્તારોમાં મુલાકાત લીધી છે, ત્યાં લોકોમાં રોષ છે. જો અમારી માંગણીનો સ્વીકાર કરવામાં નહીં આવશે તો ગુજરાત પરિવર્તન પાર્ટી આ લોકોનો સહકાર લઈ એક જબરજસ્ત આંદોલન કરશે એવી ચીમકી આપવા માટે અમે આજે આવેદનપત્ર આપી રહ્યા છીએ.